નવરાત્રિના નોરતા પૂર્ણ થતાની સાથે જ કુંભાર દિવાળીના દીવા જેમાં પ્રગટાવવામાં આવે છે તેવા કોળિયા બનાવવાનું શરૂ કરી દે છે। દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજમાં કુંભારો રાત દિવસ કામ કરીને વિવિધ વેરાયટીના દીવડા બનાવી રહ્યા છે। જોકે કમોસમી વરસાદ વરસતા કામમાં થોડી તકલીફ પડી રહી હોવાનું વાત કુંભારે કરી હતી। નવરાત્રિની પૂર્ણ થતાની સાથે જ લોકો દિવાળીની ખરીદી શરૂ કરી દેતા હોય છે, તો આજના આધુનિક યુગમાં દિવાળીના તહેવારમાં ઘર સુશોભન માટે બજારમાં અવનવી લાઇટ્સ અને ટ્રેન્ડી દીવાઓ તેમજ મશીનથી બનેલા દીવાઓ સાથે ચાઇનીઝ સિરીઝો જોવા મળતી હોય છે, ત્યારે ભુજના કુંભારવાડામાં રાત દિવસ કુંભાર સખત મહેનત કરીને આજે પણ અવનવી પેટર્નના દીવા તૈયાર કરી રહ્યા છે। કુંભારનું કહેવું છે કે આજે પણ હાથથી બનાવેલા દીવડાઓની માંગ અને ક્રેઝ છે। અમને નવરાત્રિ પૂર્ણ થતાં હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, 20 દિવસ બાકી છે, તો અમે દીવડાનું કામ શરૂ કરી નાખ્યું છે। આ વખતે અમે અલગ અલગ પેટર્નમાં દીવડા બનાવ્યા છે, એક તો ઝૂંપડાવાળા છે, સુબડાવાળા છે, બીજા હોમ સાથિયા અને લટકદા દીવા, એ બધી આઈટમમાં અમે અલગ અલગ ડિઝાઇનમાં કર્યા છે। દીવામાં તો એવો છે કે અમે પ્રકાર તો અલગ અલગ ડિઝાઇન, દર વખતે દિવાળી આવે, દિવાળી એક એવો તહેવાર છે કે બહુ ખુશીનો તહેવાર, એટલે દિવાળી આવે એટલે અમને આનંદ આવે કે આમ અલગ અલગ ડિઝાઇનના દીવડા બનાવીએ। કારણ કે સિરીજ પ્રેસવાળા દીવા એ તો ઘણા મળે છે, પણ કચ્છી જે દીવો આપણો જે છે, જે આપણે પૂજનમાં જે કામ આવે છે પૂજામાં, એટલે માટીનો દીવડો, એ દીવડાની અંદર અમે અલગ અલગ ડિઝાઇનમાં કરીએ છીએ। આ વખતે થોડીક નવી ડિઝાઇનમાં કરશું અમે, અને એમાં એવો છે કે ભાવમાં તમે પૂછો છો કે ભાવમાં તો 50 થી કરી અને જેવો દીવડો, એક દીવડામાં 500 થી કરીને 100 થી કરીને 500 દીવડા બની શકે એવો દીવડા, એ ભુજની પ્રજાને થોડા ઓછા પસંદ આવે છે। કારણ કે એ મોટી આઈટમ હોય છે ને, એટલે એ લોકો લેતા નથી, એના કારણે અમે ઓછા બનાવ્યા છીએ। કોમી એકતાનો ભાઈચારો છે અને કચ્છની અંદર કોમી એકતા રાજાશાહીના વખતથી હાલી આવે છે, અને અમારા વડીલો પણ અમને કહી ગયા છે કે જ્યારે હિન્દુ ભાઈનો તહેવાર આવે, નવરાત્રિ હોય કે ગણેશ ઉત્સવ કે દિવાળી, તમે આ કામ ચાલુ રાખવાનો બંધ ન કરતા, કારણ કે દર વખતે તમે નવી નવી ડિઝાઇનમાં એ લોકોને દીવડા આપજો અને ભાઈચારાથી તમે રહેજો, અને કચ્છમાં ભાઈચારો છે અને એ ભાઈચારો રહેવાનો જ છે। માટી તો હવે આમ જોવા જઈએ તો ખનિજ ખાતો અમને ઉપાડવા નથી દેતા, અને માટીમાં થોડોક ઓછો પ્રમાણમાં અમને મળે છે, અને અમે તો કલેક્ટર સાહેબને ઘણી રજૂઆત કરી, પણ છતાં એ લોકો અમને ક્યાં લીજ પાડી આપે તો અમે માટી ત્યાં ઉપાડીએ। એમાં એવો છે કે અમે જે દીવડા બનાવ્યા છે, એ ઝૂંપડીની અંદર જે દીવડો છે, જો એ આપણે દિવાળીમાં આપણે જોત કરીએ એમાં તો દીવડો થાય, અને જો દિવાળી પતી જાય તો પછી શોપીસ તરીકે કામ આવે, અને પછી નહીંતર તમે લટકતો હોય તો એમાં ચીકલી મારો બાંધે, તો એ પણ એ લોકોના આપણી ભુજની પ્રજાના પૈસા ફેર ન જાય, માટે અમે આવી રીતે દીવડા બનાવ્યા છીએ। એમાં એવું છે કે જે મશીનગીરીના જે દીવડા બને છે, ડિઝાઇનમાં બધા સારા હોય છે, લેટેસ્ટ હોય છે, કલરમાં બધા, જે ચાકરાનો જે હાથનો જે દીવો છે ને, એ આપણે લક્ષ્મી પૂજનમાં જ્યારે પૂજા થાય છે ત્યારે આ દીવો એ જ પસંદ કરે છે લોકો, કારણ કે એ દીવામાં બહુ ખૂબી છે, રાજાશાહીના વખતથી દીવડા હાલ્યા આવે છે।